वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरिकृष्ण महाराज नी, श्री स्वामी नारायण भगवान नी। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર મહારાજના બાળ ચરિત્રો નવા નવા નિત્ય સાંભળવા મળે છે। આમ તો આવા બધા બાળ ચરિત્રો લગભગ ઘણા ભક્તો પહેલી વાર સાંભળતા હોઈશું। ગઈકાલની કથામાં સરસ મહારાજની કથા આવી। મહારાજે કઈ માસીને કે મામીને, ચંદન મામીને, સુંદરી મામીને, બધાય લોકોના દર્શન, બધાય લોકના અતળ વિતળ તળાતળ સાતે સાત પાતાળ ને સ્વર્ગલોક સુધી બધા દર્શન કરાવ્યા, બધા ધામોના દર્શન કરાવ્યા અને મહારાજે પોતાનો અલૌકિક પ્રતાપ જણાવ્યો અને શમી પૂજન કર્યું। વિજયાદશમીને દિવસે દશેરાને દિવસે અને મહારાજ શાસ્ત્રની બધી પરંપરાઓને ફોલો કરે છે, લોકના વ્યવહાર માટે, લોકની શિક્ષાને માટે। ભગવાન આવે તો ભગવાન શાસ્ત્રની તમામ મર્યાદાઓને યથાયોગ્ય આદર આપે છે। બાકી ભગવાન તો સર્વોપરી છે, એને આ બધી વિધિ કરવાની કંઈ જરૂર નથી, પણ તેમ છતાંય લોકના આચરણ માટે, લોકની શિક્ષાને માટે ભગવાન બધી વસ્તુને અનુસરે છે। મહારાજે લોયાની અંદર, જ્યાં આપણું લોયાધામ છે ઇન્ડિયામાં, ત્યાં મહારાજે વિજયદશમીને દિવસે, મહારાજે દશેરાને દિવસે શમી પૂજન કરેલું છે અને જે ખીજડાના ઝાડનું ભગવાને પૂજન કર્યું છે એ બંને ખીજડાના ઝાડ અત્યારે ઓરિજિનલ પ્રસાદીના મોજૂદ છે। જ્યાં પાતાળીઓ કૂવો છે લોયામાં, ત્યાં બાજુમાં છત્રી છે અને છત્રીની બાજુમાં બે સમડાના ઝાડ છે, ત્યાં મહારાજે વિજયાદશમીને દિવસે શમી પૂજન કરેલું છે, એટલે પ્રસાદીના હજી છે, ત્યાં દર્શન આપે છે। અત્યારે 46મા તરંગની પૂર્ણાહુતિ ગઈકાલે થઈ હતી, 47મા તરંગનો પ્રારંભ થશે। એક સમે ઘન શ્યામજી લઈ સખા સંગાથ ઈશાન ખૂણમાં આવ્યા ભદુહાયા બેનાથ ઓર કોરામણી રમતા લાગી છે ઘણી વાર પરિશ્રમ કર્યો પ્રભુએ થાક્યા છે ધર્મ કુમાર પછે રેતીનો પુંજ કર્યો આંબા તળે મહારાજ તેના ઉપર બેઠા વાલો પાસે મિત્ર સમાજ એવે આકાશથી આવ્યા પાર્ષદ ત્યાં અપાર હાથમાં ચંદન કટોરા વળી પુષ્પ કેરાહાર। મહારાજને એક પણ દિવસ, જેમ કોઈ માણસ હોય કંઈક ધંધા બિઝનેસ કરતો હોય તો એને કોઈ પણ દિવસ ખાલી જાય તો એને ટેન્શન થાય ને કે ભાઈ આજે કંઈ કામ થયું
આજે કંઈ પૈસા કમાણી કે બરાબર થઈ નહીં, એમ મહારાજનું આ લોકમાં આવવું એ કેવળ ખાલી સહેજે નથી. મહારાજ પોતાના પ્રેમી ભક્તોને કંઈક લાડ લડાવવા, એના મનના મનોરથોને પૂર્ણ કરવા, સાથે સાથે અપાર જીવોને પોતાના યોગમાં લેવા અને કોઈ જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું, પોતાના સ્વરૂપમાં જોડવા, કેવળ પૃથ્વી પરના લોકો જ નહીં પણ ઇતર દેવતાઓ કે ઇતર બીજા ધામના મુક્તો કે બીજા ધામના અધિપતિઓ સ્વયં, એને પણ મહારાજની અનુમતિ હોય અને મહારાજનો શું કહેવાય મહારાજની ઈચ્છા હોય તો એ પણ આવી શકે અને એને પણ ભગવાનના દર્શન થઈ શકે અને ભગવાન એનું પણ સરૂડું કરી શકે. એટલે ભગવાન કઈ ને કઈ રીતે કોઈને કોઈને પોતાના યોગમાં લઈને કઈ જીવોનું કલ્યાણના માર્ગેના બીજ રોપવા કે એનું કલ્યાણ કરવું, એને કેન પ્રકારે કંઈક જીવોને ભગવાન પોતાના યોગમાં ના લે તો ભગવાનને લાગે આજે કોઈ સારું કાર્ય જીવોના હિતનું કાર્ય મારાથી થયું નહીં એમ. કારણ કે એટલે તો મહારાજે કેવું સંતોને નિયમ આપેલા ને, અમુક કેટલાય પ્રકરણો ફેરવેલા, 114 પ્રકરણ સંતોના ફેરવેલા અલગ અલગ, ગમે ત્યારે ગમે તે પ્રકરણ ફરે મહારાજનું. એમાં મહારાજે એવું પ્રકરણ ફેરવેલું કે કોઈ પણ 5 જીવો તમારા હાથે સત્સંગી ના થાય, કંઠી ના પહેરે, એ દિવસે ખાવું નહીં, ઉપવાસ કરવો. અને સંતો ગામડામાં ફરે ત્યારે તો કેવો જમાનો હતો કે કોઈ ભાવથી બોલાવનાર ના હોય, કોઈ પૂછનાર ના હોય, એવા જીવોને કોઈ પહેલી વાર મળે ને એને સ્વામિનારાયણ હું છે એ ખબર ના હોય, એને ભેગા કરવાના, પકડવાના અને વાત કરવાની, એની પાછળ પાછળ એ ખેતરમાં કામ કરતા હોય તો ત્યાં જવાનું, એની જોડે એ ખેતી હળ હાંકતો જતો અને એની પાછળ પાછળ સંતો ફરતા જતા હોય, કોઈ બીજું કામ કરતો હોય તો ત્યાં એની જોડે બેસીને એની કામે ચાલુ રહે અને સંતો વાતે કરતા રહે. આવી રીતે કંઈ જીવોના કલ્યાણ કર્યા છે મહારાજે અને સંતો દ્વારા. કહેવાની વાતનો પ્રસંગ કંઈક નીકળી ગયો, પણ મહારાજ અને સંતોએ આવા પ્રયત્નો કરીને કંઈ જીવોને સત્સંગમાં લીધા છે. અહીંયા મહારાજે મિત્રો સાથે રમતા રમતા ઈશાન ખૂણાની અંદર ભદુહા આંબો કરીને નામ હતું, તે આંબાના પાસે મહારાજ રમવા માટે આવ્યા છે મિત્રો સાથે. ઓર કોરામણી રમત રમે છે. ઓર કોરામણી એટલે કઈ રમત દાદા? હા, એટલે એટલે ગિલ્લી દંડો. હે, ઓકે, એટલે એવી રમત ઝાડ ઉપર ચડવાની ને ઉતરવાની ને દોડાદોડી કરવાની બહુ થોડી અઘરી રમત હશે. એટલે મહારાજે ઓર કોરામણી રમત એટલે ગિલ્લી દંડો નહીં, રાઈટ, આ બીજી રમત છે, ઝાડ પરથી ચડવાનું ઉતરવાનું હશે. એટલે મહારાજ આંબાના ઝાડ નીચે ત્યાં મિત્રો સાથે ઓર કોરામણી રમત રમી અને થાક્યા પછી, એટલે લોકના માણસ ભેગા આવે તો ભગવાનને મોટાને કેવું થવું પડે, હે, એના જેવું થઈ જવું પડે, ત્યારે પહેલાંને ભગવાનમાં થોડું હેત થાય કે એના જોડાઈ શકે. અને એની સ્થિતિમાં જો વર્તવા જાય તો કોઈ એની પાસે પણ આવે નહીં, કોઈને સુવાણ પણ થાય નહીં. એટલે ભગવાનને મોટા એવા હોય કે આપણને લાગે કે આપણા જેવા, પણ એ આપણા ઉપર કૃપા કરીને આપણા જેવા થયા હોય તો આપણને એમ લાગે આ તો આપણા જેવા જ છે. એણે હંમેશા આપણા ઉપર કૃપા કરીને થોડા નીચે આવે, અને થોડા નહીં પણ ઘણા નીચે આવે. હાથી હોય અને કીડીની યારે મિત્રતા કરવી હોય તો કેમ નહીં થાય, કેટલું નીચું આવે પણ, કે નીચે એ તો શક્ય જ નથી. પણ ભગવાનને મોટા એવા છે કે જીવોના કલ્યાણને માટે પોતાનું તમામ, પોતાની સ્થિતિ, સામર્થ્ય, ઐશ્વર્ય જે કંઈ છે, પોતાની આખો રસ્તો જ બદલવો પડે. એ કેવળ ભગવાનને મોટાને રાજી કરવાનું. ભગવાનને મોટા છે કરુણાએ કરીને, જીવની ઉપર દયાએ કરીને આપણા જેવા થાય છે અને આપણી જોડે આપણી જેવી રમત કરે છે, આપણી જોડે નૃત્ય કરે, આપણને જમાડે, હસાવે, રમાડે અને બધું કરે. ત્યારે પછી આપણને એ થોડું ઘણું થાય તો થાય, નહીં તો ઘણી વાર તો ઊંધું પણ લઈ લે થોડી વાર કે આ તો આપણા જેવા જ છે, એવું થઈ જાય તો હું તું ઊંધું થાય, દ્રોહ થઈ જાય. એટલે અહીંયા ભગવાન છે આ લોકમાં આવે છે તો મિત્રો સાથે પછી આંબલા પીપળી રમવી પડે, હંતામણી રમવી પડે, ને ગિલ્લી દંડા રમવા પડે, ને ઝાડ ઉપર ચડવું ઉતરવું, તો એ માળ સખાઓને પણ ભગવાન સાથે હેત થાય અને ભગવાનમાં, અને જોડે જોડે ભગવાન પછી બે કામ કરે, ધીરે ધીરે જે પોતાની અંદર જોડવા છે ને પોતાનો અલૌકિક પ્રતાપ છે એ જણાવવો છે, પોતાના વિશે ભગવતપણાની જે ભાવના છે ભગવાન કરાવે છે
અને અલૌકિક લીલાઓને દ્વારા. એટલે અહીંયા ભગવાન બાળ મિત્રો સાથે રમતા રમતા ઘણો પરિશ્રમ કર્યો એટલે થાકી ગયા મહારાજ. મહારાજ કે આ તો બહુ રમ્યા, હવે થાક્યા. એટલે મિત્રોએ પછી આંબાના ઝાડ નીચે સરસ મજાનો રેતીનો પૂંજ કર્યો, ઢગલો કર્યો, અને ઢગલા ઉપર પછી ઘનશ્યામ મહારાજને બિરાજમાન કર્યા. મહારાજ બેઠા છે, આજુબાજુમાં મિત્રો બેઠા છે. એવા સમયની અંદર આકાશમાંથી પાર્ષદો આવ્યા, દિવ્ય પાર્ષદો આવ્યા, અને ઘનશ્યામ જ્યાં બિરાજમાન છે ત્યાં આવીને ઘનશ્યામને એના હાથની અંદર ચંદનના કટોરાઓ છે, પુષ્પના સરસ મજાના દિવ્ય હારો છે, આવું લઈને આવ્યા છે. અતિ હેતે સહિત તે આવ્યા, વિશ્વાધારને પ્રેમે વધાવ્યા, નમ્રતાથી કરે છે પૂજન, વદે મધુર બાલવચન. કર્યું પૂજન અર્ચન સાર, પહેરાવ્યા રૂડ પુષ્પના હાર, કરજોડી કરે છે સ્તવન, આજ રૂડા થયા દર્શન. લો, અતિ હેતથી અતિ પ્રેમથી ભગવાનને વધાવ્યા છે. ભગવાનને નમ્રતાથી કહેતા, અતિ વિનયથી અતિ ભાવથી ભગવાન આગળ દીન થઈને ભગવાનની મધુર વાણીથી ભગવાનનું સ્તવન કર્યું છે. પહેલાં તો પ્રાર્થના કરી, પછી સરસ મજાના જે પુષ્પો, ચંદન, અક્ષત, કુમકુમ વગેરે પૂજનની સામગ્રી લાવ્યા, તેના વડે ભગવાનનું પૂજન કર્યું છે. પુષ્પના હાર પહેરાવ્યા, બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી કે મહારાજ આજે આપને કૃપા કરીને અમને ખૂબ સરસ દર્શન આપ્યા, ખૂબ સરસ પૂજનનો લાભ આપ્યો. કારણ કે ભગવાનની મરજીની ઈચ્છા હોય તો જ આવી શકે, નહીંતર એ પણ પહોંચી શકે ને, એને તો ખાલી દૂરથી દર્શન જ કરવાના રહે. પણ આવો લાભ તો ભગવાન ક્યારેક ઈશારો કરે ને મહારાજ કે વાંધો નહીં, આવો અનુમતિ હોય તો જ મળે, બાકી આવી શકાય નહીં. એટલે મુક્તો બધા પાર્ષદો કહે છે કે આજે મહારાજ અમને ખૂબ લાભ આપ્યો, ખૂબ ધન્ય કર્યા મહારાજ આજે. વળી સુપળ થયો આ અર્થ, અમે સર્વે થયા કૃતાર્થ, એવું સુણી થયા છે પ્રસન્ન, બોલ્યા છે બલવંત વચન. કાઠિયા વાડે આવજો આપ, થાશે ત્યાં આપણો જે મેળાપ, ચિન્મયાનંદ તત્વાનંદ, એ આદિ નામો દેશુ આનંદ. પાસે રાખશું પોતાના કરી, એવું વચન આપ્યું શ્રી હરિ, પછે આજ્ઞા ચડાવી છે શિષ, થયા પાર્ષદ સર્વ દ્રશ્ય. લો, એ લોકોએ જ્યારે મુક્તોએ પાર્ષદોએ સ્તુતિ કરી, પછી મહારાજે કીધું કે કંઈ વાંધો નહીં, આજે અમે તમારી પૂજાથી રાજી થયા છીએ અને તમને અમારી પૂજાનો લાભ મળ્યો, તો હાઉ અમે તમને ખાલી જવા દઈશું ને તમને લાભ આપીશું. મહારાજ કે, મહારાજ કે જ્યારે અમે સૌરાષ્ટ્રની અંદર જઈશું અને ત્યાં જ્યારે અમે ધર્મની ધુરા સંભાળીશું અને ભગવાન તરીકે લોકો અમને પૂજશે, ત્યારે તમને ત્યાં અમારો તમારો મેળાપ થશે, અને તમને અમારી સાથે રાખીશું અને તમારા ચિન્મયાનંદ, તત્વાનંદ વગેરે નામ પાડીને અમારી ભેગા કાયમ અમારી સેવામાં રાખીશું અને સંતો બનાવીશું. લો, આવી રીતે મહારાજે એ પાર્ષદોને, મુક્તોને ધન્ય કર્યા અને એના મનના મનોરથો પૂર્ણ થયા. અને પછી મુક્તો કીધું, મહારાજ આપે અમારા ઉપર બહુ મોટી કૃપા કરી, લો કાયમ આપની પાસે રાખશો અને આપના સંત તરીકે રાખશો, અમારા મોટા ભાગ્ય છે આમ જાણીને. મુક્તો મહારાજની આજ્ઞાને શિરે ચડાવી વંદના કરીને મહારાજનો ઈશારો થયો એટલે પાછા જતા રહ્યા. અને આ બધા બધા બાળ મિત્રો તો બધું જોઈ જ રહ્યા કે મહારાજ આ કોણ, આ દિવ્ય લોકો આવ્યા અને બધું શું કરે છે. ઘનશ્યામ તો નિત્ય નવા નવા ચરિત્રો થાય, એટલે ઘડીક વારમાં બાળ મિત્રોને થાય આપણા જેવા જણાય છે, અને પાછા આ બધું દિવ્ય બધું ભેગું થણાય. એની અંદર પાછું આવી રીતે મહારાજે દિવ્ય ચરિત્રો કર્યા, એટલે પેલા મિત્રો બધા હતા બાજુબાજુમાં એ બધાને થયું, ત્યારે પૂછી જોયું વેણીરામ કોણ આવ્યા હતા એ ઘનશ્યામ. વેણીરામ કરીને જે મહારાજનો મિત્ર હતો, મહારાજને કે મહારાજ આ કોણ આવ્યા હતા ઘનશ્યામ, તમારી પૂજા કરી ગયા, અર્ચના કરી ગયા. કૃષ્ણ કહે, સુણો મારા મિત્ર, શ્વેત દ્વીપના મુક્ત પવિત્ર, વળી બદ્રિકાશ્રમના મુક્ત આવ્યા હતા દર્શને કરવા યુક્ત, કર્યું અમારું પ્રેમે પૂજન, પાછા ગયા તે નિજ ભુવન. લો, શ્વેતદ્વીપના મુક્તો હતા અને બદ્રિકાશ્રમના મુક્તો હતા મહારાજ.
અમારી પૂજા અર્ચના કરવા આવ્યા હતા એનો ભાવ જાણીને અમે એમને પૂજા કરવા દીધી અને પાછા દર્શન કરીને એ ગયા છે. એટલે મહારાજનો જે સંકલ્પ હતો કે અનેક ધામના મુક્તો અને ધામના અધિપતિઓ એને પણ અમારા યુગમાં લઈ અને એના પણ અત્યંતિક કલ્યાણ કરવા, એના માટે મહારાજનું આ પૃથ્વી પર વિચરણ હતું. એ મહારાજે એ મુજબ અનેક મુક્તોને મહારાજે આવી રીતે વચનો આપ્યા અને એ બધાએ મહારાજના દર્શન કરીને પછી મહારાજે એમને કાયમ સેવામાં પણ રાખ્યા અને એવી રીતે અનેક જીવોને ભગવાને પોતાના યોગમાં લઈને અનેક જીવોના કલ્યાણ કર્યા છે. એટલે બદ્રિકાશ્રમ અને શ્વેતદ્વીપના મુક્તો એ હતા બધાએ. આવી રીતે બધાએ મુક્તોને બધાએ મિત્રોને અહોભાવ થયો કે ઓહો, આ ઘનશ્યામની પાસે તો નિત્ય બધા અલગ અલગ લોકના કોઈ દેવતાઓને, કોઈ ઈશ્વરોને, કોઈ અધિપતિઓને, કોઈને કોઈ આવે છે. બધાએ મિત્રો પણ પરસ્પર વાતો કરતાં કરતાં બધાએ પાછા પોતપોતાના ઘેર આવ્યા. સાંજ પડી છે, માતા પિતાને ઘનશ્યામના દર્શન થયા, ઘરે આવ્યા એટલે બધાએ પછી વેણીરામ જે હતો એણે બધી માતા પિતાને વાત કરી કે આજે તો અમે રમતા હતા અને બધી આવી આવો પ્રસંગ બન્યો કે આકાશમાંથી દિવ્ય પાર્ષદો આવ્યા અને ભગવાન ઘનશ્યામનું, નાના બાળપ્રભુનું પૂજન કર્યું, અર્ચન કરી, વંદના કરી, સ્તુતિ કરીને પાછા ભગવાનની ઈચ્છાથી ગયા. માતા પિતા પણ રાજી થયા કે ઓ, ઘનશ્યામનો આવો મોટો પ્રૌઢ પ્રતાપ છે, અનેક મુક્તો અનેક ઈશ્વરો નિત્યના દર્શન કરવા આવે છે. માતા પિતાએ પણ આવા અનેક ચરિત્રો જોયા છે. બધાને આનંદ થયો. પછી બીજી એક વાત એવી કહે છે કે વળી ત્યાર પછી એક દિન બીજું ચરિત્ર કર્યું નવીન. બાળ મિત્રોને લીધા છે જોડે, ખંપા સરોવરે ગયા કોડે, ખાંપા તલાવડીએ બાળ મિત્રો સાથે રમવા માટે મહારાજ બીજા એક દિવસે ગયા છે. રત્ન પાંડેનો મધુક વૃક્ષ તેના ઉપર ચડ્યા, પ્રત્યક્ષ સારા સારા મધુ પુષ્પ જોઈ પ્રભુજી જમે છે પ્રીત પ્રોય. મધુનું ઝાડ, મધુક વૃક્ષ એટલે મધુનું જ ઝાડ, મધુ પુષ્પ. મધુ એટલે દાદા મહુડો જ થાય, મહુડો લગભગ, હે, મહુડો, મહુડાની ઉપર એટલે મહુડો કહો કે કેસુડો કહો, એક જ કે બીજું કે એ જુદું. ઓકે, એટલે મહુડાના ઝાડ ઉપર રત્ન પાંડે કરીને કોઈ ત્યાંના બ્રાહ્મણ હશે, એને વાડીમાં મધુનું ઝાડ હશે, એની ઉપર બધા બાળ મિત્રો ચડ્યા છે. સરસ મજાના સારા સારા મધુના પુષ્પો જોયા, એ પુષ્પો કંઈક ખવાય એવા પણ હશે, ફળ હોય ને, હા, ત્યાં અહીંયા જો સારા સારા મધુ પુષ્પ જોઈ પ્રભુજી જમે છે પ્રીત પ્રોય. એટલે સારા સારા પુષ્પો હતા જમવા લાયક, એટલે બધાએ જમ્યા છે. મહારાજ જમ્યા છે. શિવરત્નનો પુત્ર છે એક સુખનંદન નામે વિશેક. એટલે મહારાજનો એક મિત્ર સુખનંદન પણ હતો ને, વશરામ, સુખનંદન એ બધાની અંદર એ શિવરત્નનો પુત્ર હતો. અને સુખનંદનનો આજે એક એનો નાનો ભાઈ સરજુ પ્રસાદ હતો. એ ક્યારે મહારાજ જોડેજી નાનો પહેલાંથી, એટલે ભગવાનને જ્યારે આમ ઇક્વલ નહોતો, નાની ઉંમર થોડો હતો, એટલે પણ એ આજે પહેલાં ભાઈ જોડે આવી ગયેલો કે મારે પણ તારી સાથે આવવું છે એમ કરીને એના ભાઈ સાથે સુખનંદન જોડે એ પણ ત્યાં આવેલો. પણ એ હતો સાથે આવ્યો તજીને પ્રમાદ, આમાં લખ્યું છે. એટલે કે આળસ છોડીને આજે એમ કે તું ઘનશ્યામ જોડે રોજે રમવા જાય છે અને નવા નવા ચરિત્રો કરે છે, તો આજે મારે પણ ઘનશ્યામની સાથે રમવા આવવું છે એમ કરીને એ પણ તૈયાર થયો. એમાં લખ્યું છે તજીને પ્રમાદ, એટલે આળસ છોડીને આવ્યા. નહીતર તો આળસ એમ જેમ સવારમાં ભગવાનના દર્શન કરવા આવું, થાળ લઈને આવું, એ શ્રદ્ધાને મહિમાને એ આળસ છોડી છોડવી પડે, ખંખેરવી પડે તો જવાય. નહીતર શનિ રવિમાં તો આરામ કરવાનો દિવસ હોય, પાંચ દિવસ તો જોબ જવાનું એટલે વહેલા ઉઠવાનું હોય, શનિ રવિ તો કે આરામનો દિવસ, ને એ દિવસે ક્યાં વહેલા ઉઠવું, આખો દિવસ એ થઈ જાય એવું લાગે ને ઘણીવાર. પણ મહિમા હોય અને પછી આળસને પ્રમાદને ખંખેરીએ ત્યારે અવાય, નહીતર અઘરું છે શિયાળામાં. પણ તેમ છતાંય આજે આ સુખનંદનનો નાનો ભાઈ સરજુ પ્રસાદ એ બધો પ્રમાદ છોડીને આજે તેમ કીધું આજે મારે આવવું છે એમ કરીને એ પણ આવી ગયો. પણ એ નાનો હતો, બધા બાળમિત્રો તો મધુના ઝાડ ઉપર ચડી ગયા અને ફળો મીંડ્યા ખાવા, પણ પેલો નાનો એ તો ચડી શકે નહીં. નીચે ઊભો થકો તે રૂવે છે, ઘનશ્યામના સામું જુએ છે. એનો ભાઈ તો છે મોટો, એ ઉપર ચડી ગયો છે સુખનંદન. પણ આને એમ થયું કે આ કોઈ ઉપર ચડાવે એવા છે નહીં, ઘનશ્યામ સામું જોઈને રોવા લાગ્યો કે ભાઈ મને ઉપર ચડાવો, તમે બધા એકલા એકલા ફળ ખાશો, હું શું કરીશ અહીંયા. બોલ્યો વચન વણિક બાળ, મારે ચડવું છે દીનદયાળ, પણ નથી ચડાતું તે આજ, સારા ફળ આપો મહારાજ, કાં તો તમારા હાથે મને પ્રસાદી આપો, જળા ફળ આપો, કાં મને ઉપર ચડાવો.
कहे केशव कला बताऊ आओ तमने अही चढ़ाऊ एम कहीने सर्व ने जोते पग लांबो करो प्रभु पोते महाराज के आओ तमने ऊपर ज चढ़ाऊ नीचे थी शू लेवानु बधानी जोड़े डायरेक्ट फल झाड़ ऊपर थी ज लेवाना ने तोड़ीने जमवानो वधारे विशेष आनंद होय बारे बजार में खरीदीने लो एना करता पहेलानो वधारे એટલે મહારાજે પગ લાંબો કર્યો મહુડાના ઝાડ મધુના ઝાડ ઉપરથી અને ત્યાંથી જ ભગવાને પગ લાંબો કર્યો તો પેલા નાનો મિત્ર હતો સરજુ પ્રસાદ ત્યાં એ પહોંચી શકે એટલો ભગવાને પગ લાંબો કર્યો અને પછી પેલા એ તો ભગવાનનું ચરણ પકડી લીધો અને ભગવાને પગ ઊંચો કર્યો તો પેલા ભાઈ ચડી ગયા સીધા ઝાડ ઉપર મળીને મધુ પુષ્પ જમે છે રંગ રમૂજ કરીને રમે છે પછી તો પેલો રાજી થઈ ગયો અને બધા બાળ મિત્રો મહુડાના ઝાડ મધુના ઝાડ ઉપર ચડીને જે એના પુષ્પો કે તેના જે ફળ હતા એ પ્રકારના એ બધાએ જમવા લાગ્યા ને આનંદથી કિલોલ કરવા લાગ્યા ઘણી વાર સુધી જમ્યા અને એ ભગવાને એ રીતે લીલા કરીને પછી સખા સર્વ તો ઉપર બેઠા શ્રી હરિ તરત આવ્યા હેઠા થોડી વાર જમ્યા ને ભગવાન પછી નીચે આવ્યા એટલે મહારાજ નીચે આવ્યા એટલે પછી બાળ મિત્રો બીજા પણ નીચે ધીરે ધીરે ઉતર્યા પણ પેલો પાછો જે ચડ્યો હતો એને પાછી ઉતરવાની તકલીફ હતી કારણ કે ચડાવ્યા હતા ભગવાને ઉતરવું કરવું શું સરજુથી ઉતરી ન શકાયું તેનું મન ઘણું ગભરાયું એ તો પછી રડવા લાગ્યો કે ભાઈ મને કોઈ ઉતારો મને ઉતારો અહીંથી હું કેમ ઉતરીશ ડાળ જાલીને બેસી રહ્યો છે મધુ પર સજ્જડ થયો છે તો પકડીને બેહી રહ્યો કે હવે અહીંથી આ બધા ઉતરી ગયા હું શું કરીશ એટલે ઘણી વાર ગભરાણમાં વધારે બીક લાગે બધા હોય તો ઓછી બીક લાગે માણસનો એવો સ્વભાવ છે આમાં અંધારું હોય ને રાત્રિ હોય ને નીકળવાનું હોય તો આપણી જોડે ખાલી 5-10 વર્ષનો નાનો બાળક જ જોડે હોય ને તો એ આપણને થોડી હિંમત રહે પણ જો કોઈ જ ના હોય ને એકલા હોય તો ડર લાગે બાકી કોઈક થાય તો પેલો છોકરો તો શું કરવાનો પણ તોય માણસને આમ એકબીજાના સાથ હોય તો સારું લાગે એટલે પેલા બધા નીચે ઉતરી ગયા ને હવે પેલો એકલો જ ઉપર રહ્યો પેલા તો એ જમતો હતો પણ હવે તો ડાળ પકડીને રડવા લાગ્યો કે હવે શું કરવું સખા સહિત ત્યાંથી શ્રીહરી ચાલવાની તૈયારી કરી મહારાજ કે ચાલો હવે પેલો તો પેલો રડતા રહ્યો અને મહારાજ બધાને લઈને ચાલતા થયા પેલો ત્યાંથી બોલવા લાગ્યો કે હે ઘનશ્યામ આવું શું કરો છો તમે કામ ચડાવ્યા છે તેમ ચડાવ્યો છે તે આ પડી જશે તમારી તેમાં નાલાશી થશે પેલો કહે કે મહારાજ આવું શું કરો છો મને ઉતારો તમે મને ચડાવ્યો ને પછી મને ઉતાર્યા વગર જતા રહેશો તો તમારું ખોટું દેખાશે લોકો કહેશે કે ભાઈ એને ચડાવ્યો ને પાછો ઉતાર્યો નહીં એટલે મહારાજ મને ઉતારો આવી રીતે પેલો કહેવા લાગ્યો છે તોય કાને ધર્યું નહીં મન ધીમા ધીમા ચાલ્યા ભગવાન મહારાજે કંઈ કાનમાં લીધું મહારાજ કે ચાલો આપણે પેલો તો રડતો રહી ગયો ને મહારાજ ચાલતા થઈ ગયા એટલે મહારાજ ક્યારેક કોઈ પણ લીલા ગમે તેમ કરે પણ એની લીલામાં કંઈક ને કંઈક રહસ્ય હોય આપણને લાગે કે આમ કેમ ભગવાન કરતા હશે ક્યારેક કોઈના પ્રત્યે આપણને અન્યાય જેવું દેખાય કે ભગવાન કે મોટા કોઈના પ્રત્યે કેમ આવું કરતા હશે આને કેમ થોડુંક આવું કરતા હશે અને હકીકતમાં એવું હોય કે ભગવાનને મોટા કોકના પ્રત્યે થોડુંક આમ એ રાખતા હોય તેમાં એનું કંઈક હેત હોય હેતય હોય ને હિતય હોય બેય હોય જેની સાથે હેત હોય એને થોડું આમ એ કરી શકાય પણ જેમાં હેત ના હોય તેને તરત વધારે હાંચવા પણ પાડવા પડે પણ જેમાં કંઈક થોડુંક વિશ્વાસ હોય કે ના આને ગમે એમ કરશું તો વાંધો આવશે ને એના પ્રત્યે થોડુંક એ રાખે એને થોડાક આમ શું કહેવાય એની કસોટી કરે કંઈક ગમે તે રીતે પણ જે હજી કાચા પોચા હોય તો એને પછી બરાબર થોડા હાંચવાને પંપાળવાય પડે પણ જેમ દ્રઢ હોય પીઢ હોય સમજણવાળા હોય મહિમાવાળા હોય કે મહારાજને મોટા જે કરે છે મારું રૂડું જ હશે કદાચ અન્યાય જેવું પણ જણાય કોઈ વાર કે આવું ના કરવું જોઈએ આમ જ રહેવું આમ બીજાને કે ભાઈ મોટા છે અને આમ કેમ કરતા હશે ને તો આવું ના રાખવું જોઈએ આના પ્રત્યે આમ ના કરવું જોઈએ પણ ભગવાનને મોટા કરતા હોય બીજા જીવનું ગમે તે એને કે પ્રકારે હિત જ કરતા હોય પણ આપણી નજરમાં એ લાંબી સમજણ હોય નહીં આપણે તો શોર્ટ જ જોતા હોઈએ એ જ પ્રસંગનું જોતા હોઈએ આગળ પાછળનું આપણને ખબર હોય નહીં એટલે આપણને એમ થાય કે આમ કેમ હશે અને આવું કેમ હશે પણ એ જે કરતા હશે એ સારું જ હશે એવું આપણે વિચારવું એમાં ક્યારેય બીજો ભાવ આપણે કલ્પી બેસીએ તો એ બેનું તો જે હોય પણ આપણે ત્રીજા વચ્ચે બફાઈ જઈએ એટલે આપણે આપણું સેફટી ધ્યાન રાખી લેવી એટલે મહારાજે કીધું કે ભાઈ એ ભલે રડતા હાલે ચાલો આપણે ચાલતા થઈએ તો કોઈ ત્રીજો જોનારો હોય તો એને એમ થાય કે આમ કેમ હશે એવું થાય ને એવી રીતે ઘણીવાર આવું લૌકિક રીતે બીજી પ્રસંગોમાં એવું બનતું હોય જો આપણા રણછોડ ભગત હોય તો ગુરુજીની
ગુરુજીને એની તમામ સેવાઓ ગમે. એમ બીજા કોઈ પણ સંતો પાર્ષદો કદાચ સેવા કરતા હોય તો ગુરુજીને આમ થોડું અણવિશ્વાસ રહે કે આમ તેમ કંઈક થશે, પણ રણછોડ ભગત હોય તો ગુરુજીને કમ કંઈ ચિંતા ના હોય બધી જ પ્રકારની. એ ગુરુજીની ખાલી ગાડી ચલાવતો એવું નહીં કે ખાલી ગાડી જ ચલાવતો હોય, પણ બધી જ પ્રકારની ત્યાં જ્યાં પહોંચે ત્યાંની વ્યવસ્થાઓ આ તે એમની એક એક ક્રિયાઓ પર ગુરુજીને પૂર્ણ વિશ્વાસ હોય કે આમાં કમ્પ્લેટ કોઈ આઘું પાછું નહીં હોય કે ક્રિયાની અશુદ્ધિ ક્યાંય નહીં હોય, એમ કમ્પ્લેટ હોય એમ. પણ તેમ છતાં ગુરુજીની કદાચ એ ગાડી ચલાવતા હોય ને ગાડી ચલાવતા ચલાવતા જો કદાચ કંઈક આમ ભૂલ થઈ હોય કે ના પણ થઈ હોય તો એ ગુરુજી ક્યારેક ખીજાવાનું ચાલુ કરી દે તો રણછોડ ભગતને એવા ખીજાય તો આપણે પાછળ બેઠેલા હોય તો આપણને એમ થાય કે હવે કંઈક ગુરુજી હવે ના કંઈ કહે તો સારું, પણ એટલું ગુરુજી બોલે એટલું બોલે પણ આ રણછોડ ભગતની કંઈ આમ અસર થાય નહીં, કંઈ મોઢું ફરે નહીં, તો એમની મસ્તીથી ગાડી ચલાવ્યા જાય ને આપણને એમ લાગે કે આ કેમ થતું છે, જો કે આમ મન આમ તેમ થશે ને કંઈક ગાડી નહીં બીજે કંઈક કરી દેશે તો કોઈ કોઈને એવું પણ થાય પાછળ જો કંઈક નવો બેઠેલો હોય તરી ભગત એને તો એમ પણ થઈ જાય, પણ તેમ છતાં રણછોડ ભગતને કંઈ અસર થાય ને એ તો એ જ મસ્તીથી ચાલ્યા જાય. કોઈને એમ લાગે કે આમ કેમ કરતા હશે મોટા, આવું કેમ કરતા હશે, આવું જ કંઈ ભૂલ નથી એમની અને એને તો કંઈ કર્યું નથી, તોય આવું પછી એક દિવસ થાય એવું નહીં ઘણી વારંવાર કરી દે, પણ હકીકતમાં ભગવાનને મોટાને એના એના બેનો જે સંબંધ હોય આપણને ખ્યાલ હોય ને એને તો એના પર રાજીપો હોય. એમ અહીંયા ઘનશ્યામે પેલા સરજુ પ્રસાદને ઉપર રાખીને ભગવાન તો ચાલવા લાગ્યા. તો એ કાને ધર્યું નહીં મન ધીમા ધીમા ચાલ્યા ભગવાન, કહે વેણી સુણો મોતીરામ આ તો ઘનશ્યામનું છે કામ. એટલે પછી પેલા વેણીએ પછી મોતીરામ કદાચ એ મોતીરામ એ જ આના પિતા હશે સરજુ પ્રસાદના, એના જ છે ને પ્રસાદ કે ના, આ તો શિવરત્નનો પુત્ર સુખનંદનને એનો ભાઈ હતો. એટલે વેણીરામે પછી મોતીરામને વાત કરી કે આ ઘનશ્યામનું કામ છે, ઘનશ્યામે એને ઉપર ચડાવ્યા હતા પાછા ઉતાર્યા નથી. એટલે ચરણ વધારીને લઈ લીધો, મધુ ઉપર બેસાડી દીધો, નથી બોલતા મુખેથી કાંઈ, એવા છે આ ઘનશ્યામ. પાછા કહેતાય નથી કે મેં ચડાવ્યા છે. એટલે પછી ત્યાં આવીને કોઈ કીધું છે પેલા મોતીરામ કે ભાઈ આને કોણે ઉપર ચડાવ્યા, પાછા નીચે કેમ ઉતાર્યા નથી. એટલે પછી બરાબર થોડા વધારે ખીજાણા એટલે પેલા મોતીરામ જે હતા શું કહેવાય વેણી એણે તો કહી દીધું ભાઈ ઘનશ્યામે ઉપર ચડાયા હતા, હવે એ ઉતારતા નથી કંઈ બોલતા નથી. એટલે ઘનશ્યામ ઉપર આવ્યું પછી લેવું સુણીને મોતી ત્રવાડી થોડી રીસેથી આંખ દેખાડી. પછી મોતી ત્રવાડીએ ઘનશ્યામ હામો આંખો કાઢી કે ભાઈ કેમ આમ કર્યું, અને ઉપર ચડાવવાનો હતો અને નાનાને, અને નાનાને ઉપર ચડાવ્યા તો પાછા ઉતારવા જોઈએ ને એમના માં ઉતાર્યા બધાય, એમ કરીને થોડી આંખો ભગવાન હામુ ચડાવી. તે બોલ્યા આને હેઠે ઉતારો, પછી સુખેથી આપ પધારો, હવે ચડાવ્યા છે ઉપર તો એને ઉતારો નીચે, ચાલો પછી અહીંથી આગળ જાઓ, એમને જવાનું નથી. મહારાજ કે હવે આને અહીંયાથી ઉતારવા પડશે નહીં તારા ડખો થશે. એટલે ભગવાનને પાછું લાંબુ ગમે એટલે મહારાજે પછી સુણી હરિએ હાથ વધાર્યો, સરજુને જટ હેઠે ઉતાર્યો, પછી પેલા પગ વધાર્યો તને હવે હાથ વધાર્યો. પેલા ઉપર હતા એટલે નીચેથી લાવવાના હતા, નીચે છે તો ઉપરથી ઉતારવાના છે, એટલે ઉપલોથી સીધો પગ પછી આમ ઊંચો કરીને કરે તે સારું લાગે ને, એટલે ભગવાને પછી હાથ લંબાવ્યો આ વખતે. એટલે નીચે ઊભા ઊભા ભગવાને હાથ લાંબો કર્યો અને સરજુ પ્રસાદને ઊંચા કરીને પાછા નીચે ઉતાર્યા. સુણી હરિએ હાથ વધાર્યો, સરજુને જટ હેઠે ઉતાર્યો, આવું અદ્ભુત દેખ્યું છે કામ, ઘણા નમ્ર થયા મોતીરામ. પહેલાં તો થોડી આંખો વઢાડી હતી, પછી એમ જે કહો આ તો ઘનશ્યામ છે, કોઈ સામાન્ય નથી, આ તો ભગવાન છે, તો અહીંયા બેઠા થકા બધું સંકલ્પથી પણ કરી શકે ને હાથથી પણ કરે ને પગથી પણ કરે, તો જેમ ધારે એમ કરે. મેં ખોટો એની સામે થોડો ગુસ્સો કર્યો, આંખો કાઢી, મહારાજ મને માફ કરજો, નમ્ર થયા, મારી ભૂલ થઈ માટે મારો ક્ષમા કરો અપરાધ, પ્રભુ તમે છો અનાદિ સાધ. વળી આવી રીતે મહારાજની માફી માગી. પછી એક દિવસનો પ્રસંગ છે, ભગવાન સુહાસિની ભાભીને કહેવા લાગ્યા. ભાભીને કહે છે કે ભાભી આજે તો મારી દાઢ બરાબર દુખે છે, માટે તમે એક કામ કરો, મારાથી રોટલી ચવાતી નથી કે બીજું કંઈ ખવાતું નથી, માટે શીરો કરી આપો. લો ભગવાનને દાઢ દુખવા લાગી, હમણાં ભીખુ દાદાને દાઢ કાઢી હતી ને કંઈ જમાતું નતું, તો દાદાએ કહેતા હતા એક દિવસ કે ભાઈ શીરો કરી આપો, દાઢ નીકળે એટલે કંઈ ચવાય
નહીં એટલે ઘનશ્યામ કહે છે કે ભાભી મને શીરો કરી આપો. એટલે સુવાસિની ભાભીને તો થયું કે ઘનશ્યામને દાઢ દુખે છે, એટલે ભાભીએ તો સરસ આનંદથી મહારાજ માટે સરસ મજાનો શીરો કરી આપ્યો. સૌના સંગાથે પીરસ્યો થાળ, જમવા બેઠા છે દીન દયાળ, સૌને રોટલી પીરસે શ્રેષ્ઠ, હરિને આપ્યો શીરો તે મિષ્ટ. બધાને યથાયોગ્ય પીરસ્યું છે અને ઘનશ્યામને શીરો આપ્યો છે. પણ ઘનશ્યામ કેવા છે તો કે લખે છે, પરમ વિવેકી ભૂધર વીરો, અનુજને આપ્યો થોડો શીરો. ઘનશ્યામ કીધું, ભાઈ મારે એકલાને શીરો જમવો સારું કહેવાય નહીં, ભલે પોતે બીમાર છે તોય. મહારાજે કીધું કે લાવો ભાઈ, બાજુમાં નાના ભાઈ બેઠા હતા ઈચ્છારામ, તો એને પણ ભગવાને પહેલાં થોડો શીરો આપી દીધો પોતાની થાળીમાંથી. એટલે ઘણાને એવું હોય, ભાઈ સારું મળે તો પહેલાં તરત જમી લેવાની ઈચ્છા થાય કે ભાઈ પછી રે કે ના રે, કાં તો પછી પાછા અમુક થોડુંક સ્પેશિયલ મૂકી રાખીએ કે ભાઈ પાછળ વધે કે ના વધે. પણ મહારાજને મોટાનું એવું હોય કે બીજાને આપીને રાજી થાય. આપણે તો મળ્યું તોય ઠૂક ને ના મળ્યું તોય શું, પણ બીજાને આપીને રાજી થાય. ઘનશ્યામ તો નાના છે હજી તો, પણ નાના છોકરાને તો વિશેષ એવું હોય કે ભાઈ લાવો મારે જમવું છે, ના મળતું હોય તો સામેથી ખેંચીને જમી લે. પણ એ ઘનશ્યામ તો નાના ભાઈ બાજુમાં બેઠા છે તો પહેલાં એમને આપ્યો શીરો અને પછી ભગવાન જમે છે. દાઢ ઓકે થોડું આગળ જતો રહ્યું. પછી જમવા લાગ્યા, જીવન નથી જમાતું દુખે વદન. ભગવાન શીરો જમે છે તોય નથી જમાતું, એટલું મહારાજને મોઢું દુખવા લાગ્યું છે. ભગવાનની ગમે ત્યારે ગમે તે લીલા થાય. નથી જમાતું દુખે વદન, ગીરધારી તો જમ્યા બે ગ્રાસ, ચળું માટે ઉઠ્યા અવિનાશ. ખાલી બે જ કોળિયા ભગવાન શીરો જમ્યા અને પછી મહારાજ પાછા ચાલતા થઈ ગયા. દાઢ જે દુઃખ ચળું કરવા માટે ઊભા થયા, ત્યારે પૂછે સુવાસિની બાઈ, દાઢ ઘણી દુખે છે શું ભાઈ? શ્રી હરિ કે દુખે છે ઘણી, ભારે પીડા લાગી છે તે તણી. સુવાસિની ભાભી કે મહારાજ, એટલી બધી ઘનશ્યામભાઈ આપને દાઢ દુખે છે ત્યારે? કે હા બહુ દુખે છે, કે એટલી બધી પીડા થાય છે કે જમાય એવું પણ છે નહીં. એટલે મહારાજ પછી ઊભા થઈને બહાર ગયા, એટલે સુવાસિની ભાભી પણ બહાર ગયા એમની સાથે. ત્યાં ઊભા થઈને ભગવાન ચળુ કરવા માટે નીકળ્યા. ત્યાં પછી ઘનશ્યામ મહારાજ કહેવા લાગ્યા કે તેને જુઓ જે દુખતી હોય, તમે કાઢી નાખો ભાભી સોય. આ જરીક મારા મોઢામાં જોઈ લો કઈ દાઢ દુખે છે અને કાઢ નાખો, કે તો પછી આ મને પીડા ઓછી થાય. અને અત્યારે તો આપણે કેટલી ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ લેવાની, અને કેટલા દિવસે, કાલે એક દાદા આપણા અરવિંદુ ભગત કહેતા હતા કે આ દેશમાં દવાખાનું બહુ અઘરું છે. કેમ? તો કે અપોઇન્ટમેન્ટ અઠવાડિયે મળે, 10 દિવસે મળે, પછી જઈએ ભાઈ જઈએ, પછી કંઈક બ્લડ ટેસ્ટ કરે તો એનો પાછો અઠવાડિયે 10 દિવસે રિપોર્ટ આવે, ત્યાં સુધી તો આને કેટલી બીમારી, બિચારાને કેટલું સહન કરવાનું. ઇન્ડિયામાં તો આપણે ગયા નહીં, ઇન્જેક્શન આપ્યું નહીં, કલાકમાં સારું થઈ ગયું, કે અહીંયા તો બહુ જ અઘરું કે. અને હકીકતમાં આ દેશની સિસ્ટમ થોડી એવી છે, આમ બધું સારું ને આમ પાછું ઇમરજન્સીમાં જાઓ તો જ તમારી તરત સારવાર થાય, નહીંતર તો પછી એપોઇન્ટમેન્ટ લાંબી લાંબી આપ્યા કરે. અને ઇન્ડિયામાં તો તમે ગયા નહીં, દવા આપી નહીં, તરત દોડતા થયા ને. હે? અને આ જૂના જમાનામાં તો ભાઈ આ બધું ડેન્ટિસ્ટ તો કંઈ હતા નહીં, ઘરના ડેન્ટિસ્ટ બધાય, કંઈ દાઢ કઢાવી હોય તોય ઘરે જ કાઢ નીકળી જતી. પણ ત્યારે બધા માણસો થોડાક એવા, આમ શું કહેવાય, સહનશક્તિવાળા હતા. અત્યારે તો આપણને થોડુંક કંઈક થાય તો બૂમો પાડી અને સહન ના થાય, ને ત્યારે તો ઘરમાં જ દાઢ કાઢ નાખતા, કોઈની જગ્યાએ જવાનું નહીં. અત્યારે કહે ને કે પહેલાં આખા ગામની અંદર એક વૈદ્યરાજ હોય તો તમામ રોગનું નિદાન એક જ કરે, અને અત્યારે એક એક અંગના અલગ અલગ ડૉક્ટર, કે આંખનો જુદો ને કાનનો જુદો ને ચામડીના જુદા ને દાંતના જુદા ને હાડકાના જુદા ને કેટલા પ્રકારના ડૉક્ટરો, દરેકના અલગ અલગ ને દરેકના અલગ અલગ સ્પેશિયાલિસ્ટ, તોય અત્યારે રોગ વધતા જાય છે, તોય માણસના બધા રોગ ટળતા નથી. પહેલાં તો ખાલી એક વૈદ્યરાજ હોય, 2-5 રૂપિયામાં કે અનાજ પાણી આપો ને આંખ ગમે તે રોગ હોય તો એક ટાળી નાખે, એક જ ડૉક્ટર સર્વ રોગ નિદાન. અત્યારે દરેક રોગના અલગ અલગ ડૉક્ટર, તોય માણસના રોગ ટળતા, તોય વધારે હજી પહેલાં જેટલા સ્વાસ્થ્યવાળા અત્યારે રહેતા નથી. પહેલાં સજ્જડ જજ્જડ રહેતા, અત્યારે તો યુવાનમાં હોય તોય હાવ ખખડી ગયા હોય. આટલા બધા ડૉક્ટરો વધ્યા તોય બધા પાછા સ્પેશિયાલિસ્ટો, એક એક અંગના સ્પેશિયાલિસ્ટ, તોય અગર. એટલે અહીંયા ભાભીને કીધું કે જે મારી દાઢ દુખતી હોય ને એને તમે જરીક કાઢી આપો.
એમ કહીને વિકાસ્યું છે મુખ, પછી ભગવાને મોઢું પોતાનું પોળું કર્યું અને દેખાડે છે પોતાને જે દુખે એવી રીતે મહારાજ દેખાડે છે કે આ દાઢ દુખે છે. દાઢ જે દુખતી હતી તે ભાભીએ ખેંચી નાખી છે, તે લો સુવાસની ભાભીએ જ ખેંચી નાખી, બીજા કોઈ ડૉક્ટર નહીં. પછી ઘનશ્યામ એમાં લીલા એક વિશેષ કરી, નહોતી દુખતી તે હલાવી, બધી 32 ખેંચી નખાવી. પછી મહારાજ આમ ધીરે ધીરે આમ પોતાની જીભે કરીને મહારાજ ભાભીને કહેવાય, આ દાઢી દુખે છે તો એ કાઢ નાખો, તો બીજી ખેંચી, ત્રીજી ખેંચી, એમ કરીને આખું મોઢું જ ખાલી કરી નાખ્યું. ભાભી એ રીતે ખબર નહીં કેવો રાખ્યો છે કે એણે બધી દાઢો ખેંચી નાખી, કે એક રવા દીધી નહીં. આ તો કેટલું આહો આશ્ચર્ય કહેવાય ને. અને ભગવાને તે ધીરે ધીરે કરતાં કરતાં બધી આમ પછી થોડી થોડી હલાવી જ બતાવે કે આ હલે છે, આ દુખે છે, એમ કરીને તો બીજી કાઢી, ત્રીજી કાઢી, એમ કરીને આખું ઉપર નીચેની તમામ દાઢો જ કાઢી નાખી, કે દાંત જ રવા ના દીધો. લો 32 નહોતી દુખતી તે હલાવી, બધી 32 ખેંચી નખાવી. સુવાસિની કરે છે તપાસ, દેખી થયા દિલમાં ઉદાસ. ઓહો, સુવાસિની ભાભી ઉદાસ થઈ ગયા કે અમે શું કરી નાખ્યું, કે એને ભગવાને ત્યારે કંઈક પ્રેરણા કરી હશે, હિંમત આપી કે એણે બધી કાઢ નાખીને. પછી એને ખબર પડી કે એ તો એક દાંત રહ્યો નહીં, એના બધી ખેંચી નાખી. અત્યારે તો કેટલા ઇન્જેક્શન આપીએ નહીં નહીં. અને ખ્યાલ છે સુરત સ્વામીને એકવાર ઇન્ડિયામાં દાઢો ખેંચી હતી, એક કે બે, પણ એક તો ત્યાં એક રાત્રે તો એટલી અમને પીડા થઈ હતી, ત્યારે તો ઘણી વાર ઘણા ડૉક્ટરો એ પ્રકારના આવી જાય, તો એ રીતની ટ્રીટમેન્ટ હોય, ઘણાની ટ્રીટમેન્ટ એવી હોય કે ખબર ના પડે. તો એણે આખી રાત સ્વામી ત્યારે જાગ્યા હતા અને બહુ આમ પીડા થઈ હતી. પણ એકાદો આપણને કેટલું ઇન્જેક્શન આપે કે બેરું કરી નાખે ને કાઢ નાખે, તોય આપણને એકાદી કાઢે તોય પછી કેટલું અઘરું પડે છે. એમાં તો કંઈ વગર ઇન્જેક્શન અને વગર કંઈ 32 ખેંચી નાખ્યા. પછી ભાભીને થયું કહો, હો આ મારાથી શું થઈ ગયું, આટલા બધા દાંતને બધા એક હારે કાઢ નાખ્યા અને હવે શું થશે. સુવાસિની કરે છે તપાસ, દેખી થયા દિલમાં ઉદાસ. ભાઈ હવે તે શી થશે, હવે તે શી વલે થશે, દાંત વિનાનું કેમ જમાશે. એટલે ભાભીને ચિંતા થઈ કે હવે શું થશે, તમારે બધા દાંત નીકળી ગયા, હવે શું થશે. એમ ભાભીને તો ભૂલા પાડ્યા, વાલે ચરિત્ર કરી દેખાડ્યા. એમ ભાભીને ભૂલા પાડીને બધી દાઢો કઢાવી નાખી. ભક્તિ માતા બોલ્યા છે તે ટાણે, જેમ સુવાસિની બાઈ જાણે. વધુ શું કરો છો તમે, બાર આવી કેમ લગાડો છો વાર. એટલે ક્યારના બાર ગયા હતા આ બે જણા મોઢું ધોવા માટે, પછી એમાં ભાભી પાછળ ગયા ને પછી આટલી બધી વાર લાગે. એટલે ભક્તિ માતા અંદરથી બોલ્યા કે શું કરો છો બે જણા બાર, ક્યારે બહુ વાર લાગી. બેઠા જમે સસરા તમારા, જોડે જમે છે શું તમારા. પિતાજી ધર્મનું કે તમારા સસરા ધર્મપિતા જમવા બેઠા છે, રામ પ્રતાપ ઈચ્છારામ વગેરે જમવા બેઠા છે, અને પીરસો અને જમાડો આગળ. આવી રીતે ભક્તિ માતાએ બૂમ પાડી. પ્રેમ વડેથી પૂછો ઉલ્લાસ, જોઈએ તે આપો આવીને પાસ. ત્યારે વધુ કે મુનેશિદ બોલાવો, જોઈએ તે આપીને કાંઈ આવો. તમે અમને જે જોઈતું હોય તે આપીને તમે બહાર આવો, અહીંયા વધારે મોટો પ્રસંગ છે. એટલે ભક્તિ માતાને આવું કીધું, એટલે ભક્તિ માતા પીરસીને પાછા બહાર આવ્યા. એવું સુણ્યું વચન જે વાર તત્કાળ માતા આવ્યા બહાર. માજી જુઓ ને શ્રી ઘનશ્યામ કરી બેઠા છે મોટું કામ. ઘનશ્યામે મોટું કર્યું, તમે કર્યું ભાઈ, બધા ખેંચી નાખ્યા બહાર. અને ઘનશ્યામે પણ ધીરે ધીરે હલાવીને બધાએ કઢાવી નાખ્યા. 32 બધી જીભે હલાવી, મારા હાથેથી ખેંચી નખાવી. પ્રેમવતી જુઓ પાસે બેસી, ત્યાં તો કાયમ દેખી 32. ભક્તિ માતા કે આ જુઓ ઘનશ્યામાં એક એક કરીને બધાએ દાંત બહાર કઢાવી નાખ્યા, એકે દાંત રહ્યા નથી. તો ભક્તિ માતા કે શું કર્યું તમે, પણ એટલા બધા કાઢી નખાતા હશે, એમ કરીને લાવો તો જોઈએ. એમ કરીને ઘનશ્યામના મોઢામાં જોવા જાય છે, ત્યાં તો જોવે બધાએ દાંત ફિટ, એક પણ દાંત બહાર બહાર હશે તો રહ્યા હશે, પણ અંદર તો મોઢાની અંદર નવા પાછા 32 દાંત આવી ગયેલા. માતા કે નથી દાંત પડેલો, કૃષ્ણે પાખંડ કાંઈ કરેલો. આ તો ઘનશ્યામે કંઈક પાખંડ કર્યું લાગે છે, કંઈ દાંત પડ્યા નથી, આખો મોઢામાં તો બધા દાંત કમ્પ્લીટ છે. એના ચરિત્રનો નથી પાર, કોઈ પામી શકે નહીં. સાર, આ રીતે મહારાજ ભગવાનના ચરિત્રનો કંઈ પાર આવે ને એનો કોઈ પાર પામી પણ શકે નહીં. ક્યારે કયું ચરિત્ર કયા હેતુથી ને કયા ઉદ્દેશથી કરે, એનો શું ઉદ્દેશ છે આપણને ખબર, આપણને એમ લાગે કે આવું કેમ કર્યું છે અચાનક જ, આવું કંઈ કારણ ખરું કરવાનું. આમ જોઈએ તો એવું જ લાગે ને, કાઢીને પાછું ફિટ કરવાનું, એનું શું કારણ, પણ એનું કંઈક કારણ છે આગળ લખે છે. એના ચરિત્ર નથી પાય, કોઈ પામી શકે નહીં સર. સુણી વધુ વિચારો વિચારે છે મન, આ શું કારણ છે ભગવાન. એટલે
સુવાસિની ભાભી વિચવા લાગે કે આનું શું કારણ, હમણાં તો મેં બધા બહાર કાઢ્યા અને આ તો બધા ફિટ દેખાય છે. ખેંચી નાખેલી 32 બાર પાછે ઢગલી પડી છે 18, બાજુમાં 32 દાંત પડ્યા છે અને મોઢામાં ક્યાંથી નવા આવી ગયા તરત. એટલે સુવાસિની ભાભી પણ આશ્ચર્યમાં પડી ગયા. 32 બીજી નવી ઉગાડી, મુને મોહને માયા દેખાડી. લો, સુવાસિની ભાભી વિચારે છે બીજી નવી તત્કાળ નવી 32 ઉગાડી દીધી અને મને ભગવાને કંઈક માયા દેખાડી. ઘનશ્યામભાઈ મારો હીરો, તમે ભલો કરાયો છે શીરો. લો, તમે બરાબર શીરો ખાવા માટે કંઈક કામ કર્યું લાગે છે એવું કહે છે. પણ ઘનશ્યામ તો 2 કોળિયા જેમાં તેને કંઈ વિશેષ જમવાનો હતો નહીં. એવું કહી લીધી 32 હાથ નાખી દેવા ચાલ્યા છે સનાથ. આવું કહીને પછી 32 જે હતી એને નાખવા માટે ગયા ભાભી કે હવે આ દાંતને જઈને નાખી દઈએ. ઉકરડે નાખી દેવા જાય અચાનક ત્યાં અજબ દેખાય. 32 હાથમાં જોઈ રહ્યા તેના અમૂલ્ય મોતીડા થયા. લો, ભાભી જ્યાં એને ઉકરડામાં નાખવા જાય છે દાંત, ત્યાં તો જે હાથમાં લઈને જાય છે ત્યાં તો અચાનક દાંતમાંથી મોતી થઈ ગયા. ઓહો, અમૂલ્ય એક એક મોતી 1.25 લાખ રૂપિયાનું હશે એ જમાનામાં. એવા અમૂલ્ય મોતી થઈ ગયા, એનું કોઈ મૂલ્ય ના થઈ શકે એવા મોતી ભાળીને પાછા વળ્યા કે ઓહો, આ તો મોતી છે, આને કંઈ ગાર્બેજ કરાય નહીં, આને તો ઘરમાં રાખી દેવાય. એટલે મોતી ભાળીને પાછા વળ્યા. ચરિત્ર જાતા નથી કળ્યા, તો એક એકની અંદર બીજું ચરિત્ર ને બીજામાં ત્રીજું કે આમાંથી કેમ કાંઈ ખબર પડતી નથી. ધીરે ધીરે દાંત કાઢ્યા ને બધા પાછા દાંત આવી ગયા અને દાંતમાંથી પાછા મોતી થાય ને કંઈ ખબર પડતી નથી. એમ તો મામી તો મૂંઝામણામાં હું કે વિચારમાં ને વિચારમાં ચડી ગયા ભાભી. ઓકે, મોતી ભાળીને પાછા વળ્યા, ચરિત્ર જાતા નથી કળ્યા. આવ્યા આકાશમાંથી મરાલ, ઝડપી લીધા મોતી તત્કાળ. એટલામાં તો આકાશમાંથી હંસ આવ્યા અને હંસોએ તો મોતીના ચારો ચરનારા, એમાંય સાચા મોતીને એમાંય ભગવાનના મોતી તો ક્યાંથી મળે. એટલે હવે હંસોને થયું કે આ કોઈ ભાભીના હાથમાં રહેવા દેવા નથી, આપણા લાભમાં ક્યાંથી મળે એમ કરીને આવીને ભાભીના હાથમાંથી બધા ઝૂંટાવી ગયા હંસ બધાય અને મોતી લઈને ભાગી ગયા. મહાપ્રભુની પ્રસાદી જાણી લીધો પોતાનો ચારો વખાણી. લો, ભગવાનની પ્રસાદી જાણીને હંસ બધા ઉડી ગયા. જોતા જોતામાં અદ્રશ્ય થયા, નભ માર્ગમાં ઉડી ગયા. સુવાસિનીએ વાત વિચારી, ભક્તિ માતાને કઈ વિસ્તારી. ભક્તિ માતા પણ આવીને બધી વાત કહેવા લાગ્યા કે આ તો બધું શું આશ્ચર્ય થાય છે, કંઈ ખબર પડતી નથી. આવું થયું, દાંતના ખાવ ગઈને એના મોતી થયા, આકાશમાંથી હંસો આવ્યા ને બધા મારા હાથમાંથી મોતી લઈને જતા રહ્યા. અલૌકિક દેખ્યું છે ચરિત્ર. પૂછે ઘનશ્યામને પવિત્ર, સુણો ને તમે દિયર મારા, આ શું ચરિત્ર કર્યું છે પ્યારા. હવે સુવાસની ભાભીથી રહેવાતું નથી ને ઘનશ્યામને જઈને કહે છે કે હે ઘનશ્યામભાઈ, તમે આ શા માટે આ ચરિત્ર કર્યું, અમને કંઈ ખબર પડતી નથી, આમાં શું રહસ્ય છે. ત્યારે ભગવાન મંદ મંદ કરે છે હાસ્ય, બોલ્યા પ્રસન્ન થઈ અવિનાશ, તમે દેખ્યો દાંતનો દેખાવ, તમને આવ્યો માયિક ભાવ. લો, મહારાજ કહે કે આનું કારણ એ છે. મહારાજ હસતા હસતા બોલવા લાગ્યા ભાભી આગળ કે તમે જ્યારે મારો દાંત દુખાયો જોયો ત્યારે તમને માયિક ભાવ આવ્યો. કે ઓહો, ઘનશ્યામ કહેવાય છે ભગવાનને નવા નવા ચરિત્રો કહીને મોટા કરે છે અને પાછો દાંત દુખે છે કે એને દાંત કેમ ન દુખવો જોઈએ. એટલે આવો જ્યારે મનુષ્ય ભાવ આવ્યો કે આ તો ભગવાન છે કે માણ મનુષ્ય જેવા કંઈ ખબર પડતી નથી, આમ તો સાદા બાળક જેવા જ છે, પણ આ ઘડીકોરમાં દાંત દુખે ને ઘડીકમાં કંઈક બીજા ચરિત્રો કરે, શું છે આ બધું કંઈ ખબર પડતી. એટલે મનુષ્ય ભાવ આવ્યો, અમને બીજા જેવા શું જાણ્યા, વળી મનુષ્ય ભાવે વખાણે માટે ચરિત્ર કર્યું છે એ ટાળવા તમારો જ સંદેહ. લો, મહારાજ ઘનશ્યામ મહારાજ કે આ તો તમારો સંદેહ, સંશય ટાળવા માટે તમને અમને મનુષ્ય ભાવ અમારા વિશે પરઠ્યો એટલે એને ટાળવા માટે અમે આ ચરિત્ર કર્યું છે. એટલે ભગવાનને ચરિત્ર કરવાનું કંઈક કારણ હોય છે. જ્યારે બાય કરે છે સ્તવન, સુવાસિનીએ માન્યું છે મન, હે હરિકૃષ્ણ, હે ઘનશ્યામ, સુખ ધામ, હે સુંદર શ્યામ, આ ચરિત્ર જો ન કર્યું હોત મારામાં એટલી ખોટ રહેત, એટલી ખોટ રહેત. મારી ભાંગી ગઈ ખોટ. સ્વામી તમે દયા કરી બહુ નામી. હે મહારાજ, જો આ તમે ચરિત્ર ન કર્યું હોત તો મારી અંદર એટલી ખોટ રહી જાત અને મારે આપનો અપરાધ થાત, આપને વિશે મનુષ્ય ભાવ આવી જાત. એ હમણાં 2 દિવસ પહેલાં સાંજની કથામાં આવ્યું હતું ને કે ભગવાન સર્વોપરી ભગવાન છે, એને જો જેવા છેવા ન જાણવા અને બીજા જેવા જાણવા એ ભગવાનનો દ્રોહ છે, અને મોટા સત્પુરુષ હોય એને પણ બીજા જેવા જાણવા અથવા તો એના મનુષ્ય જેવા જાણવા તો એનો પણ દ્રોહ છે. એટલે અહીંયા સુવાસિની ભાભી કહે છે ઘનશ્યામને કે મહારાજ, આપે મારા પર કૃપા કરી, જો આજે આપે આ ચરિત્ર ન કર્યું હોત ને મારા પર કૃપા ન કરી હોત તો મારે આપનો દ્રોહ થઈ જાત.
માટે આજે મારી ખોટ સમય તમે સર્વે ટાળી મારા તમારે વિશે મનુષ્ય ભાવે કોઈ દિન મુનેનવ આવે એવું માગું છું. વરદાન કૃપા કરીને આપો ભગવાન. હે મહારાજ, મને આપના કોઈ ચરિત્રોની અંદર કોઈ પણ ક્રિયાની અંદર ક્યારેય મનુષ્ય ભાવ ન આવે એવી મારા ઉપર પ્રભુ કૃપા કરો, મને એવું વરદાન આપો. તે શુણીને બોલ્યા દેવેશ, ભાભી વચન આપું છું, એશ દિવ્ય ભાવ રહેશે સદાકાળ. એવું બોલ્યા શ્રી કૃષ્ણ કૃપાલ. તમો બંનેને લાગી છે વાર, વળી ભૂખ્યા આવ્યા છો આ ઠાર. ત્યારે કહે છે પોતે ભોજાય, તમે ચાલો ઘનશ્યામ, થોડું જમીને આવ્યા છો બાર, ભૂખ્યા થયા હશો નિર્ધાર. એટલામાં ભક્તિ માતા કહે છે કે હવે ચાલો તમે બંને ભૂખ્યા છો, જમી લો. એટલે સુવાસિની ભાભી, એટલે ભક્તિ માતાએ હજી જમવાના બાકી હતા, એટલે કોઈએ કીધું કે તમે બંને, એટલે કે સુવાસિની ભાભી અને ભક્તિ માતા બંને જણા જમી લો. ત્યારે સુવાસિની ભાભી કહે કે ઘનશ્યામ પણ કંઈ જમ્યા નથી, એ પણ ખાલી બે કોળિયા શીરો જ જમ્યા છે, તમે પણ ચાલો. એમ કરીને બધાએ જમવા બેઠા છે. અને આ રીતે મહારાજ ત્યારે સુવાસિની અને માતા બેને સાથે જમ્યા સુખદાતા, ઘનશ્યામને ત્રણેય જણા જમવા બેઠા છે. અને આ રીતે મહારાજ પોતાના દિવ્ય ચરિત્ર દ્વારા ભાભીનો મનુષ્ય ભાવ ટાળ્યો. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિય દાંતની 32 ખેંચાવી એના મેં 47મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.